નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. ડીઝલમાં પ્રતિ લીટરે 1 રૂપિયાનો ભાવ વધારો, મધ્યરાત્રિથી જ અમલ. જાહેર પરિવહન સેવાઓ અને માલસામાનનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની શક્યતા. માંડવીમાં એકાકી વૃદ્ધ દંપતીના ઘરે હિંસક હુમલા સાથે 3 લાખની લૂંટનો બનાવ. 3 અજાણ્યા બુકાનીધારી દાગીના સાથે કાર પણ લઈ ગયા. કચ્છના અખાતમાં આવેલા નવલખી બંદરનો વીજ પુરવઠો કટ. આયાતી કોલસાના કારણે થતું પ્રદૂષણ અટકાવવા જીપીસીબીનું કડક પગલું. સુરજબારી અને લખપતમાંથી 4 લાખ રૂપિયાની કિંમતનો 924 બોરી કોલસો જપ્ત. ભુજમાં કોલસો લઈ જતી 4 શંકાસ્પદ ટ્રકને અટકાવાઈ. કેન્દ્રની નીતિ રીતિઓના વિરોધમાં કેમિસ્ટોએ આપેલા બંધના એલાનનો ભુજમાં સંપૂર્ણ ફિયાસ્કો. અન્યત્ર પણ આંશિક પ્રતિસાદ. ને કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પંખીઓ પણ તેમની રીતે મેળવી લે છે ઠંડક. કચ્છ ઉદયના કેમેરામાં કેદ થયા પશુ પંખીઓના લાક્ષણિક દ્રશ્યો. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુરુવારે મધરાત્રે માંડવીના એક વૃદ્ધ દંપતી પર હુમલો કરી 3 અજાણ્યા શખ્સોએ 3,17,000 કિંમતની માલમત્તાની લૂંટ ચલાવતા ભારે ચકચાર મચી ગઈ છે. માંડવીના રાધેશ્યામ નગરમાં રહેતા 63 વર્ષીય કિશોરભાઈ રામજીભાઈ બ્રહ્મક્ષત્રિયના નિવાસસ્થાને રાત્રે 1.5 થી 2 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. 3 બુકાનીધારી યુવાનો બાથરૂમની ગ્રીલ વાટે ઘરમાં પ્રવેશ્યા હતા. ધારિયા અને લાકડી જેવા હથિયાર સાથે પ્રવેશેલા આ લૂંટારૂઓએ નિંદ્રાધીન દંપતી પર હુમલો કર્યો હતો. બાદમાં આ બુકાનીધારીઓએ કબાટમાં રહેલા 1.5 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના 40,000 રોકડ રકમની લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ જતી વખતે લૂંટારાઓએ ઘર બહાર પાર્ક કરેલી 1.25 લાખ રૂપિયાની ઇન્ડિકા કારને પણ હંકારી ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ લૂંટારાઓના કોઈ સગડ મળ્યા ન હતા. હિંસક હુમલામાં ઘાયલ થયેલા કિશોરભાઈના પત્નીને હોસ્પિટલમાં ખસેડાયા છે. લૂંટની ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ કચ્છ પોલીસ વડા બિપિન આહિરે સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો માંડવી દોડી ગયો હતો. હિંસક હુમલા સાથે થયેલી લૂંટની આ ઘટનામાં કોઈ જાણભેદુનો જ હાથ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. કારણ કે લૂંટ કર્યા બાદ જતા જતા એક લૂંટારાએ કિશોરભાઈને એમ કહ્યું હતું કે તારા જ એક માણસે અમને આ જગ્યા બતાડી હતી. હાલ તો આ ઘટનાએ જિલ્લામાં રહેતા એકાકી વૃદ્ધોની સલામતી સામે પણ પ્રશ્નાર્થ સર્જ્યો છે. આ તરફ ભુજ તાલુકાના ધરમપુરમાં રહેતા એક શખ્સ પર ગત રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ ધોકા અને ધારિયાથી હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. શ્યામજી દાના ચાડ નામનો 33 વર્ષીય આ યુવક રાત્રે ઘર બહાર પરિવાર સાથે સૂતો હતો ત્યારે અચાનક 3 બુકાનીધારીઓએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેના હાથ પગમાં ઈજાઓ પહોંચી છે. જો કે હુમલા સમયે થયેલી બૂમાબૂમ અને ઝપાઝપીના કારણે હુમલાખોર ત્રિપુટી નાસી છૂટી હતી. ઈજાગ્રસ્તને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બનાવ અંગત અદાવતમાં બન્યો હોવાની આશંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે. જો કે તેમણે પોલીસ ફરિયાદમાં શકમંદ તરીકે કોઈના નામ જણાવ્યા નથી. રાત્રે હું મારા ઘરે જ ત્યાં કણે સૂતેલો 1 વાગ્યાના ટાઈમ ઉપર ત્રણેક જણા આવ્યા. જુવાનિયા હતા ત્રણેય. બોકાની બાંધેલીને મને સૂતા સૂતાને ડાયરેક્ટ ધોકાને ધારિયા વડે માર માર્યો. શકમાં અમારી જૂની અદાવત તો ખરી, 4-5 જણા છે જવાહરનગરના, એમાં જૂની અદાવતીના હિસાબે કદાચ મારો માનવો એવો છે કે એના હિસાબે આ લોકોએ પૈસા કે જે કંઈ આપીને કોઈ માણસોને ઊભા કરાયો કે એની જ પાર્ટીના માણસો આવ્યા હોય. આખરે જેની ભીતિ હતી તે સાચી ઠરી. પેટ્રોલિયમ મંત્રાલયે ડીઝલના ભાવમાં આજથી પ્રતિ લીટરે 1 રૂપિયાનો વધારો કર્યો છે. કચ્છોદયે ડીઝલમાં 1 રૂપિયાના ભાવ વધારાની સંભાવના અંગે ગુરુવારે જ દર્શકોને માહિતગાર કર્યા હતા. 1 રૂપિયાના વધારામાં જે તે રાજ્યોમાં પ્રવર્તમાન વેટની કિંમત લગાડતા વાસ્તવિક ભાવ વધારો 1 રૂપિયાથી પણ વધુ રહેશે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં ડીઝલમાં ટુકડે ટુકડે 4 વાર સરેરાશ 2.5 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. ડીઝલમાં ભાવ વધારાથી જાહેર પરિવહનની સેવાઓ અને માલસામાનના પરિવહન ભાડામાં ફરી એકવાર વધારો ઝીંકાશે. કચ્છમાં ગેરકાયદે રીતે બાવળીઓ કોલસો પાડતા તત્વો વિરુદ્ધ વન વિભાગ કડક બન્યો છે. ગુરુવારે રાત્રે જિલ્લાના 2 અલગ અલગ વિસ્તારોમાંથી વનતંત્રએ કુલ 924 બોરી કોલસો જપ્ત કર્યો છે. તો આ તરફ ભુજમાં વનતંત્રએ મહાવીરનગર પાસે કોલસો ભરેલી 4 ટ્રકોને અટકાવી દીધી છે. પૂર્વ કચ્છ વન વિભાગે ગુરુવારે રાત્રે સૂરજવારી પુલ પાસે 1 ટ્રક અટકાવી તેમાં રહેલો 1,30,000 રૂપિયાની કિંમતનો કોલસાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કોલસો બન્નીના ભોજરડોથી મોરબી લઈ જવાતો હતો. વનતંત્રએ આ સંદર્ભે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ આદરી છે. તો લખપતના કૈયારી નજીક વનતંત્રએ અગાઉ સીઝ કરેલી કોલસાની બોરીઓમાંથી આશ્ચર્યજનક રીતે ગણતરી વિનાની વધુ 654 બોરી મળી આવી છે. આ બોરીઓ કોણ નાખી ગયું અને શા માટે તે અંગે વનતંત્ર જ અજાણ છે. તો વહેલી પરોઢે ભુજના મહાવીરનગર વિસ્તારમાં રિંગરોડ પરથી પસાર થતી કોલસો ભરેલી રાજસ્થાન પાસિંગની 4 ટ્રકને વન વિભાગે અટકાવી પૂછપરછ શરૂ કરી છે. જોકે આ કોલસો ખરેખર જપ્ત કરાયો છે કે કેમ તે અંગે વનતંત્ર દ્વારા હજુ સુધી કશી સ્પષ્ટતા કરાઈ નથી. તો ટ્રક ચાલકે કોલસો કાયદેસરનો હોવાનો દાવો કરી વનતંત્ર દ્વારા પરેશાન કરાતા હોવાનો આરોપ કર્યો હતો. ફોરેસ્ટ વાળાને પકડીએ અમારે રાસ્તે મેં ઓર રોકા કે મારે મારપીટ કરને લગ ગયે. મોબાઈલ એક તમારે પાસ એક દિયા તો બોલતે દૂસરા નિકાલો દૂસરા વો બોલ દૂસરા નહીં નિકાલા મારપીટ કરને લગ ગયે. ટિપ્પી તૈયાર હે મારી ફિર ભી અમારું પકડ લિયા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કચ્છના અખાતમાં આવેલા નવલખી બંદરનું વીજ જોડાણ કટ કરી દીધું છે. નવલખી બંદર ગુજરાત મેરીટાઈમ હસ્તક છે. નવલખી બંદરે થતી કોલસાની આયાતના કારણે સમગ્ર વિસ્તારમાં ભયંકર પ્રદૂષણ ફેલાતું હતું. આ અંગે જીપીસીબીએ બંદરને અગાઉ 2 વાર શો કોઝ નોટિસ આપી હતી. જોકે તેમ છતાં બંદર પર પ્રદૂષણ રોકવા માટે કોઈ પગલાં ના લેવાયા હતા. આખરે જીપીસીબીએ અંતિમ નોટિસ કાઢી 15 દિવસની મહેતલ આપી હતી. પરંતુ બંદરના નગરોડ તંત્રે અંતિમ નોટિસની પણ અવગણના કરતા આખરે જીપીસીબીએ પીજીબીસીએલને સૂચના આપી વીજ જોડાણ કટ કરાવી દીધું છે. જીપીસીબીનો આ નિર્ણય કચ્છના બંદરો માટે પણ લાલબત્તી સમાન છે. તો વીજ જોડાણ કટ થવાના કારણે નવલખી પર આયાત થતો કોલસાનો કારોબાર ટૂંકા ગાળા માટે કચ્છના બંદરો તરફ પણ ફંટાઈ જશે. છેલ્લા ઘણા સમયથી નવલખી બંદરે મહદ અંશે કોક અને કોલ જ આયાત થાય છે. મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ફરજિયાત ગુજકેટની પરીક્ષાની આન્સર કી આગામી 1 કે 2 દિવસમાં જ જાહેર કરાશે. કચ્છોદય સાથેની વાતચીત દરમિયાન રાજ્ય ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવે આ નિર્દેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે યોજાયેલી આ પરીક્ષામાં કચ્છના 394 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં બી અને એ બી ગ્રુપના કુલ 39,567 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી. ઉલ્લેખનીય છે કે મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ મેળવવા માટે કેન્દ્ર દ્વારા લેવાતી નીટની પરીક્ષા અંગે વિવાદ ચાલી રહ્યો છે. પરિણામે વિદ્યાર્થીઓને નીટ ઉપરાંત ગુજકેટની પણ પરીક્ષા આપવી પડી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ગુજકેટનું પરિણામ જાહેર કરાશે નહીં. ગુજરાતના વિદ્યાર્થીઓને નીટ કે ગુજકેટના આધારે પ્રવેશ આપવો કે નહીં તે અંગે સુપ્રીમનો ચુકાદો હજુ જાહેર થયો નથી. ભાવ નિયંત્રણ હેઠળની 76 દવાઓની સંખ્યા વધારીને 348 કરી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય સહિત વિવિધ નીતિના વિરોધમાં આજે દેશભરના કેમિસ્ટે 1 દિવસની હડતાલ પાડી હતી. આ હડતાલમાં ગુજરાત અને કચ્છના કેમિસ્ટ પણ જોડાયા હતા. જોકે જિલ્લાના મુખ્યમથક ભુજમાં આ હડતાલનો ફિયાસ્કો થયો હોય તેમ મોટાભાગની દવાની દુકાનો ચાલુ રહી હતી. સમગ્ર કચ્છમાં આશરે દવાના 750 જેટલા જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ છે, જે પૈકી ભુજ અને ગાંધીધામમાં 150-150 જેટલા મેડિકલ સ્ટોર્સ આવેલા છે. દર્દીઓને હાલાકી ના પડે તે માટે ઘણા વિસ્તારોમાં માનવીય ધોરણે દિવસના અમુક કલાકો પૂરતી દુકાનો ચાલુ રાખવાની છૂટ અપાઈ હતી. જોકે ભુજમાં મોટાભાગના મેડિકલ સ્ટોર્સ ચાલુ રહ્યા હતા.
ટોટલી કચ્છમાં અમે બધા તાલુકામાં જાણ કરેલી છે, એટલે બધા તાલુકામાં આજે કોઈ આમ જનતાને તકલીફ ન પડે રહી. અમુક જગ્યાએ સવારના દુકાન ખુલી હશે, અમુક જગ્યાએ બપોરના દુકાન ખુલી હશે, અમુક જગ્યાએ સાંજના ખુલી હશે. એટલે રિટેલ લેવલે નહીં દેખાય. એનું કારણ છે કે અત્યારે ભુજમાં બધા ડૉક્ટરોની પાસે એમના મેડિકલ સ્ટોર છે, બધા ડૉક્ટર એમની અલગ અલગ દવાઓ લખે છે. એટલે એક હોસ્પિટલ રોલને આપણે છૂટ આપી છે કે ભાઈ તમે બપોરે સાંજે સવારે એમ તમારે અનુકૂળ ટાઈમે પણ આનામાં જોડાવાનું એમ. વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર અર્જુનભાઈ રબારીએ આજે નલિયા એસટી ડેપોમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. નલિયા એસટી ડેપોનું હાલ નવીનીકરણ ચાલી રહ્યું છે. અર્જણભાઈએ કામની પ્રગતિ અને ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે નખત્રાણા અને મુંદ્રા ડેપોના ઝડપી નવીનીકરણ માટે પણ નિગમ તત્પર હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા એસટી સેવાને લોકભોગ્ય બનાવવા લેવાઈ રહેલા વિવિધ નિર્ણયોની માહિતી આપી સરકારની પ્રશંસા કરી હતી. મને જણાવતા આનંદ થાય છે, કચ્છ જિલ્લામાં વર્ષોથી આપણી માંગણી હતી નલિયા બસ સ્ટેશન બને, નખત્રાણામાં પણ બસ સ્ટેશન બને, પવિત્ર યાત્રાધામ છે આપણું નારાયણ સરોવર, જે ટુરિઝમની દ્રષ્ટિથી પણ હવે બહુ મહત્ત્વનું છે. ત્યાં પણ આપણે હમણાં બસ સ્ટેશન પિકઅપ પોઈન્ટ ચાલુ કર્યો, કંટ્રોલ પોઈન્ટ. અને હવે સમય થયો છે એક નાનકડા વિરામનો.